વેલકમ બેક ટુ માય ચેનલ. તો હમણાં થોડીક એવી બધી સિચ્યુએશન થઈ જાય છે કે હું વ્લોગ નથી બનાવી શકતી, પણ આજે આપણે બહાર જઈએ છીએ તો બનાવીએ છીએ વ્લોગ. હાલો, આજે એક સેમિનાર છે પાલનનો જ મારી પાછો, તો હું જાઉં છું. ચાલો, આમ તો આ એક સેમિનાર નથી બટ ફ્રીમાં જ હતું જે કાંઈ હતું એ. તો એક સેલ્ફ મેકઅપ છે અને એક મોડલ રેડી કરશે. તો આ થોડોક મારા ઘરથી આઈ થિંક 5-6 કિલોમીટર દૂર હશે, 5 કિલોમીટર તો થઈ જ જતો હશે અથવા 4 જે કાંઈ હોય. અને આ એક એકદમ હાઈફાઈ સોસાયટી છે, ઇસ્કોન મંદિરને જેને કહેવાય. તમે ભુજમાં રહેતા હશો ને તો એકદમ સારી રીતે તમે જાણી જશો કે કઈ જગ્યા છે આ. તો આ એ લોકો લોકડાઉન ટાણે શીખ્યા છે મેકઅપનો, તો આજે એને ફ્રી ક્લાસ રાખ્યો. તો ક્લાસ તો ન કહેવાય યાર, શું કહેવાય, હા વન ડેનો એક હતું. તો સૌથી પહેલાં એમને સેલ્ફ મેકઅપ શીખવાડ્યો અમને, જે અમને બહુ આમ સેક્રિફાઈસ કહેવાય ને કે અમે અમારા પ્રમાણે એમ બરાબર હતું. જે કરતા હોય ને ઓલરેડી એના માટે તો ઠીક, બટ જે નવા હોય જે આ લાઈનમાં આગળ વધવા માગતા હોય ને, એ આ બધું તમે ટ્રાય કરી શકો છો આમ. અને કાંઈક ડિટેલ મળે એમ આપણે, કે થોડીક જેટલું આ પાર્લરની લાઈન કેવી છે ખબર છે, કે જેટલો પણ તમે અંદર ડીપલી જાશો ને નવું નવું શીખવા મળશે તમને, પછી આમ નોલેજ મળે થોડીક. આપણે તો હું કોઈ ચાન્સ મૂકતી નથી. જ્યારે હું નેલ આર્ટ શીખવાનો ક્લાસ હતો ને વન ડેનો, ત્યારે પણ હું આ જ મારી ફ્રેન્ડ સાથે ગઈ હતી. આજે આ જે છોકરી છે ને અહીંયા કને શીખી છે, મીન્સ કે ચશ્માવાળી જે બાજુમાં દેખાય છે ને એ આના પાસે શીખી છે, એના થ્રુ જ હું અહીંયા કને આવી હતી. મેં કીધું હાલને હું એ પણ જઈ આવું. તો આ મોડલ રેડી કરે છે, પોતાનો સેલ્ફ મેકઅપ એમને કરી લીધો છે અને બસ સરસ કર્યો હતો મેકઅપ. પણ આમ કહેવાય ને કે નેચરલ લાગતો હતો, કાંઈ આમ રફલી એકદમ ઓલો નહોતો લાગતો કે થપેડા ચોડ્યા હોય. અને કાંઈ આમ વધારે પ્રોડક્ટ પણ યુઝ નથી કર્યા. મેન તો એ કે બહુ ઓછા પ્રોડક્ટમાં એમને મેકઅપ પતાવી લીધું. એમ પિગમેન્ટેશન બહુ હતી એમને, થોડીક તડકામાં બહુ એ નીકળે છે તો એના કારણે થોડીક સ્કિન થોડીક ઓલી હતી, ઓમ વ્હાઈટ હતી બટ થોડીક એમ તડકાના કારણે. પછી હેરસ્ટાઈલ એમને પહેલેથી જ કરી લીધી હતી, ખાલી મેકઅપ અમને શીખવાડ્યો. પછી એમના તરફથી અમને સરસ મજાનો આ બ્યુટી બ્લેન્ડર મળ્યો. થેન્ક યુ મેડમ, આ તો અમને ગમ્યું. બસ તો બ્યુટી બ્લેન્ડરને હવે એ ખમું ફાઈનલ, હું તમને બતાવું કે મોડલ કેવી રેડી થઈ. આજે ફાઈનલ લુક એમનો એ પણ બહુ મસ્ત લાગતી હતી, પોઝ આપતી હતી બરાબર ટંટના ટન. તમને પણ ક્યાંક પાર્લરનું અને પાર્લરની લાઈન ખરેખર એવી છે. આ જો એનું લાસ્ટ બધું જે કાંઈ હતું એ ફાઈનલ લુક એમનો આ હતો. બધાએ મજા આવી અમને જોવાની પણ, અને ઘણી બધી છોકરીઓ આવી હતી. અને ફ્રીમાં હોય તો મને એમ થાય કે યાર લઈ લેવો સારું, કાંઈ મુકાય નહીં આવું બધું. આપણે જેટલા આનામાં નોલેજ જે પાર્લરની લાઈનમાં જેટલો નોલેજ લઈને એટલું ઓછું છે. પછી બધા પોતપોતાના એક આર્ટિસ્ટ એક કોઈ પણ છે ને ખરાબ નહીં એવું કરાવે, જેટલો એને ખબર હશે આપણે કહેશે 100%. તો આપણે આપણી રીતે પછી જે તમને યોગ્ય લાગી તમે કરી શકો છો. મને આમાંથી જે જે પસંદ આવ્યું હું ઓફકોર્સ મારા પાર્લરમાં પણ યુઝ કરીશ જ. બસ પછી અમે ઘરે આવી ગયા ને હવે આ નજારા જોવો અહીંયા કને ઇસ્કોન મંદિરના ખતરનાકો. અહીંયા કને તમે ફોટો શૂટ કરાવવા આવી શકો છો, અથવા તો તમારે કાંઈ પણ એમ કરાવવું હોય ને અહીંયા કને ફોટા બહુ મસ્ત આવે. અમે તો અહીંયા પહેલાં રહેતા, અમે તો અહીંયા કને મીન્સ કે નીચેની સાઈડ જે શિવારાધના સોસાયટી છે ને અમારું પોતાનું મકાન હતું. ને બસ હવે 12 મહિના 2 વર્ષ રહીને, મીન્સ મારા મમ્મીને ઘરને એને વાત કરું છું, ભાભીને ભાઈને બધા અહીંયા જ રહે છે. તો મારા ભાઈનું કામ પણ એ જ છે ડેવલપ, આ બધું આ બધી સાઈડ જ્યાં પ્લોટ ને હોય ને મકાન બના બિલ્ડરનું, એનું જ મારા ભાઈનું કામ છે. તો ક્યારેક તમને અહીંયા આ સાઈડ કોઈને પ્લોટ જોવા હોય કાંઈ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને નજારા જોવો બાકી તમે, આહા હા જલ્દી અમે પણ અહીંયા રહેવા આવવાના છીએ. મીન્સ કે મારા મમ્મી નહીં, એ આપણું જ ઘર કહેવાય ને યાર. તો બસ અહીંયા જલ્દી જલ્દી તમને બધું નવું નવું બતાવીશ. ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ.